તો પાટણ શહેર અને જિલ્લો જ્યાં સતત બીજા દિવસે વરસ્યો મુશળધાર વરસાદ પાટણ શહેરમાં વરસ્યો ત્રણ ઇંચથી વધુ વરસાદ તો સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો સાંતલપુર અને રાધનપુર તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો તો સમી અને ચાણસમા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો આ દ્રશ્યો છે પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તારના અહીં રસ્તા થયા પાણીમાં ગરકાવતો સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા ઘૂંટણસમા પાણી ભરાતા પચીસથી વધુ સોસાયટીના લોકોને હાલાકીનો સામનો કરવો

કેનાલના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા રહીશોએ પાલિકા પ્રમુખને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા પાલિકા પ્રમુખે સિંચાઈ વિભાગને જાણ કરી પરંતુ સિંચાઈ વિભાગનો એક પણ કર્મચારી સ્થળ પર ન આવ્યો પાટણના ગુલશનગર મદની ફ્લેટ મન્નત સોસાયટી આનંદનગર સહિતના વિસ્તાર જળમગ્ન થઈ ગયા રસ્તા પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા તો સાંતલપુર તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ સાંતલપુર તાલુકાના વારાહી ઉનડી મઢોતરા વોવા સહિતના ગામ પાણી પાણી થશે ભારે વરસાદને લઈ ડુંગરાળ વિસ્તારમાંથી વહેતી કપિલા નદીમાં પૂર આવ્યું ડુંગર પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો ડુંગર પરનું પાણી નીચે આવેલા તળાવમાં સંગ્રહ થાય છે રવિ સિઝનમાં ખેડૂતો આ પાકનો પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે છે રાધનપુરમાં પણ મુશળધાર વરસાદ થતા સરકારી હોસ્પિટલના પરિસરમાં પાણી ભરાયા જેને લઈ દર્દીઓ તેમના પરિવારજનો અને તબીબોને હાલાકી થઈ સમી અને સિદ્ધપુર તાલુકામાં પણ રહ્યો વરસાદી માહોલ સમી તાલુકાના વાગપુરા રાફુ હરિપુરા સહિતના ગામમાં વરસાદ થયો તો સિદ્ધપુર શહેર અને તાલુકાના બિલિયા નેદ્રા ખલી ઘરેવાડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી